આજે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં રખડતા પશુનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. વિપક્ષી નેતા આનંદ રાઠોડ વિરોધ કરવા પશુનું મોહરું પહેરી સભામાં આવ્યા હતા. રખડતા પશુના મુદ્દે વોર્ડ નંબર 9ના કોર્પોરેટર નિલેશભાઈ કગથરાએ આક્રમક વલણ અપનાવતા સત્તાધીશો અને તેમની વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું. રખડતા પશુ વિશે ખોટું નિવેદન આપનાર ડેપ્યુટી કમિશનર એ કે વસ્તાણીએ ભલામણ ન સ્વીકારવાને કારણે તેમને ટાર્ગેટ કરવામાં આવતા હોવાનો આરોપ લગાવતા કોર્પોરેટર નિલેશભાઈ કગથરાએ આ અંગે ખુલાસો કરવા ડેપ્યુટી કમિશનરને પડકાર કર્યો હતો. શાસક પક્ષના જ આગેવાન દ્વારા જ વિરોધ થતા શાસક પક્ષની આબરૂના ધજાગરા ઉડી ગયા હતા. મેયર સાથે પણ શાબ્દિક ઘર્ષણ થતા આખરે બેઠક પૂર્ણ કરવાની જાહેરાત થઈ હતી. પરંતુ વિપક્ષે પ્રશ્નોની ચર્ચા બાકી હોવાનું જણાવતા ફરી સભા આરંભ કરવામાં આવી હતી. આમ આજે રખડતા પશુની સમસ્યાના નિવારણ માટે શાસકો પાસે કોઈ નક્કર જવાબ ન હોવાથી બેઠકમાં ધગધવાટી બોલી ગઈ હતી. વોર્ડ નંબર 9ના કોર્પોરેટર નિલેશભાઈ કગથરાએ પક્ષ વિપક્ષની પરવા કર્યા વગર જનતાની ચીસોને બહેરા શાસકો સુધી પહોંચાડવાનું હિંમતવાળું કાર્ય કર્યું છે. જામનગરના અન્ય કોર્પોરેટરો અને સાંસદ તથા ધારાસભ્યોએ પણ હવે રખડતા પશુઓને મુદ્દે પગલાં લેવાની જરૂર છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી વિરુદ્ધ ઈડીના કથિત દુરુપયોગ સામે કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. જામનગરમાં પણ કોંગ્રેસી આગેવાનોએ આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ દ્વારા 30 આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી હતી. હાસ્યકાર અને કેળવણીકાર સાઈરામ દવેએ જામનગરના વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરે દર્શન કરી રામધૂન બોલાવી હતી. સાઈરામ લિખિત તથા પ્રસિદ્ધ દિગ્દર્શક વિરલ રાજ દિગ્દર્શિત મેગા મલ્ટીમીડિયા શો વિરાંજલીનું જામનગરમાં આયોજન કરવામાં આવ્યું છે. એ અનુલક્ષીને સાઈરામ જામનગરના અતિથિ થયા હતા. આ તકે તેઓએ શ્રી બાલા હનુમાન મંદિરે દર્શનનો લાભ લીધો હતો. જ્યારે પણ તળાવની બાળનું નામ પડે, હનુમાનજી મહારાજનું નામ પડે, ત્યારે પ્રેમ ભિક્ષુજી નામના સૌરાષ્ટ્ર જેની ઉપર ગૌરવ લઈ શકે એવું આ સરસ મજાનું મંદિર. અને આ મંદિરે આવવાનું ઘણી વાર સદભાગ્ય નાનપણમાં તો મળ્યું હતું, મામાનું ગામ હતું એટલે. પરંતુ આજે સવિશેષ રૂપે વિરાંજલી કાર્યક્રમની પ્રેસ કોન્ફરન્સ નિમિત્તે આવવાનું બન્યું અને
ભગવાનના દર્શન કર્યા, થોડી વાર ભગવાનનું નામ સ્મરણ લેવાનું સદભાગ્ય મળ્યું. હું અને મારી સાથે વિરલભાઈ રાજ અને અમારા મેયરશ્રી અને પાછી પ્રમુખશ્રી અને બધા જ કલાકારો સાથે મળી અને ભગવાનનું નામ સ્મરણ કર્યું. ઈશ્વરનો આશીર્વાદ આ ધરતી ઉપર સદાય વરસતો રહે, ગુજરાતમાં આ દેશમાં ફરી ક્યારે કોરોનાની મહામારી ન આવે એવી મંગલ પ્રાર્થના કરી વીરાંજલીમાં પધારવા સૌને હાર્દિક નિમંત્રણ. 19 તારીખની સાંજનો આ કાર્યક્રમ દેશભક્તિનો કાર્યક્રમ છે. જામનગર તો ભક્તિને વર્ષોથી 58 વર્ષથી સજીવન રાખે છે. અમે દેશભક્તિનો એક છોડવા 19 તારીખ આવી રહ્યા છે. જય શ્રી રામ.